નમસ્કાર, હું ફરી પાછી આપ સૌની સમક્ષ હાજર થઈ ગઈ છું. આજે આપણે વાત કરવાની છે શ્રાદ્ધ પક્ષની. આપણે કહીએ ને કે સોળે શ્રાદ્ધ ને નવે નોર તારે લોલ, એવી જ રીતે ભાદરવા મહિનાની સુદ પૂનમથી લઈ અને ભાદરવી અમાસ સુધીના સોળ શ્રાદ્ધ માનવામાં આવે છે. પૂનમથી લઈને શ્રાદ્ધ શરૂ થાય છે જે અમાસ સુધી ચાલે છે. અને શ્રાદ્ધ પક્ષમાં જે આપણા પિતૃ હોય છે, જે આપણા વડીલો હોય છે, આપણા મા બાપ હોય કે આપણા દાદા દાદી જે મૃત્યુ પામ્યા હોય છે, એમની અતૃપ્ત આત્મા રહી ગઈ હોય છે અથવા એ આપણી પાસેથી કંઈ ઝંખતા હોય છે, એમને કોઈ વાતનું મન દુઃખ રહી ગયું હોય છે, તેમની આત્માની શાંતિ માટે આ શ્રાદ્ધ પક્ષ કરવામાં આવે છે. અને એમાં પણ આપણને આપણા પૂર્વજોમાં ક્યારે કોની તિથિ હતી એ યાદ ન હોય આપણને, મતલબ એકમનું શ્રાદ્ધ હતું, બીજનું હતું, ત્રીજનું હતું, એવું દર વખતે આપણને યાદ નથી રહી શકતું ઘણી વખત. તો સર્વ પિતૃ અમાસ જે અમાસને દિવસે કરવામાં આવે છે, ભાદરવી અમાસને દિવસે કરવામાં આવે છે, એમાં આપણે બધા જ પિતૃઓનું અમાસ નિમિત્તે કરી શકીએ છીએ, શ્રાદ્ધ કરી શકીએ છીએ. તમે બ્રાહ્મણો પાસે પણ શ્રાદ્ધ કરાવી શકો છો, શ્રાદ્ધની વિધિ કરાવી શકો છો અને નાના મોટા ઉપાયો જાતે પણ કરતા રહ્યો તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. હવે આ શ્રાદ્ધના માટે શું શું કરવું જોઈએ એ હવે આપણે વાત કરીએ છીએ. કે ઘણી વખત આપણે કોઈ કુંડલી કોઈને બતાવીએ કે ઘરમાં કોઈ છોકરાઓના લગ્ન ન થતા હોય, વેપાર ધંધામાં સુખ શાંતિ ન હોય, ખોટ જાતી હોય, ધંધો ધાપો એટલો ચાલતો ન હોય, જોબના લઈને પ્રોબ્લેમ હોય અથવા ઘરમાં માનસિક શાંતિ ન રહેતી હોય, કાંઈ ને કાંઈ ઘરમાં અજંપો અકળામણ એવું રહ્યા કરતું હોય કે આપણને એમ થતું હોય કે નહીં આપણું મન શાંત નથી રહેતું, એવું બધું જ્યારે થતું હોય ઘરમાં કજીઓ કંકાસ, ત્યારે સમજી લેવું કે ઘરમાં કંઈક ને ક્યાંક પિતૃદોષ. હવે આ પિતૃદોષને દૂર કરવા માટે તમે બ્રાહ્મણો પાસે જાશો અથવા જ્યોતિષોની સલાહ સૂચનાઓ લેશો તો એ તો બધું બરોબર છે કે તમને કે પ્રમાણે તમે ઉપાયો કરો, પણ અમુક એવા નાના મોટા ઉપાયો પણ છે કે જે આપણે જાતે પણ કરી શકીએ છીએ. એમાંનો એક ઉપાય છે કે સોમવતી અમાસ ફક્ત ભાદરવા મહિનામાં જ નહીં પણ જ્યારે પણ જો સોમવાર હોય અને અમાસ આ બંનેનો સંગમ હોય ત્યારે તમે પિતૃઓને તૃપ્ત કરવા માટે અથવા પિતૃઓની શાંતિ માટે પીપળે જળ ચડાવો. આ જળની અંદર તમે જતલ, જવ, કાંક આવું બધું ઉમેરી અને પીપળે પાણી રેડવાનું, પીપળાને ફરતે સૂતરનો દોરો ફેવિટાડવાનું અને 108 પ્રદક્ષિણા ફરતા જવાની અને દરેક પ્રદક્ષિણા વખતે ઓમ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર જાપ કરતા જવાનો અને મીઠી વસ્તુ ધરતા જવાની. મીઠી વસ્તુમાં તમે કોઈ પણ વસ્તુ કે કોઈ સ્વીટ ધરી શકો છો અથવા સાકરના ટુકડા 108 ગણીને, જેથી તમારે 108 ફેરા ફરવામાં કોઈ તકલીફ ન પડે અને તમને ભૂલ ન થાય કે તમારે 108 ફેરા પૂરા થઈ ગયા છે કે નહીં, એટલા માટે પહેલેથી જ ગણીને રાખી લેવાના અને 108 ફેરા ફરતા જવાના. તો આ એક ઉપાય એવો છે કે આ કાર્યસિદ્ધ ઉપાય છે અને આ ઉપાય કરવાથી 100% ફળ મળે છે. પછી બીજા ઉપાયોમાં એવું છે કે આપણે જ્યારે પણ અમાસ આવે છે ત્યારે પીપળે પાણી રેડીએ છીએ, બ્રહ્મ ભોજન કરાવીએ છીએ, પિતૃઓને એની હાથ જોડની વિધિ કરાવીએ છીએ, એમની પાછળ દાન પુણ્ય કરીએ છીએ. જે આપણે પિતૃઓને આપણે કોઈ પણ ઘરમાં પિતૃઓનું મરણ થયું હોય અને ત્યારે આપણે જે પાછળ પંથી દાન કરીએ છીએ, જેમાં ઘણા લોકો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે માણસો કરતા હોય છે, જેમાં ખાટલો છે, ગાડલું છે, ફાનસ છે, લાકડી છે, છત્રી છે, આવી બધી વસ્તુઓનું પંથી દાન કરવામાં આવે છે અને 3 વર્ષ પછી પિતૃઓને શ્રાદ્ધમાં ભેળવવાનું આપણું હિન્દુ શાસ્ત્ર કહે છે. એટલે આ બધું કરવું જોઈએ. અને આ સિવાય પણ આપણે ભગવદ્ ગીતાનો પાઠ વાંચવો જોઈએ અને ભગવદ્ ગીતાના પાઠમાં પણ એમ કહેવાય છે કે 8મો અને 16મો અધ્યાય વાંચો તો વધારે સારું ફળ મળે છે. કેમ કે ગીતામાં કૃષ્ણ ભગવાને આપણને હરેક વસ્તુનું જ્ઞાન આપ્યું છે, આપણા જીવનની હરેક સમસ્યાઓનું સમાધાન ગીતામાં રહેલું છે. જો તમે ગોતી શકો, મળી શકે અને તમે ગીતા વાંચવાનો સમય કાઢી શકો તો તમારા દરેક સમસ્યાનું નિવારણ તમને ગીતામાં મળી રહેશે. કેમ કે ગીતામાં જ કહેવાય છે ને, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેસ્તુ કદાચનમ, એટલે આ રીતે આખો શ્લોક બોલવામાં આવે છે. અને શ્લોક પ્રમાણે હું અત્યારે વિડીયો થોડો લાંબો થઈ જાય છે એટલે શ્લોકને સ્કીપ કરું છું કે આપણા કર્મનું ફળ આપણને મળે છે, બરોબર. એટલે આપણે આપણા વડીલોને જે રીતે રાખ્યા હશે એના જીતેજી એમને જો આત્મા દુભાણો હશે તો એમના મૃત્યુ પછી પણ આપણી પાસેથી કંઈક ને કંઈક જમતા રહેતા હશે. અને આટલા માટે જ આ શ્રાદ્ધ કરવામાં આવે છે, બરોબર. અને શ્રાદ્ધ માટે આપણા ભારત દેશમાં ઘણા બધા એવા તીર્થસ્થાનો પણ છે જ્યાં જઈને લોકો શ્રાદ્ધ કરે છે.
જેમ કે ત્રંબકેશ્વર જાય છે માણસો, પછી ગયા જાય છે, પછી પ્રાંચી, પ્રાંચી વિશેનું પણ ઘણું મહત્વ છે. કહેવાય છે કે 100 વાર કાશી ને 1 વાર પ્રાંચી, એટલે 1 વાર તમે પ્રાંચી જાઓ તો 100 વાર કાશી ગયા બરાબરનું પુણ્ય મળે છે. અને કાશી નગરી તો આપણા શિવશંભુ ભોળાનાથની નગરી છે, અને ત્યાં જે લોકોનું મરણ થાય છે તો એમને તો મોક્ષ જ મળે છે. એમને તો પછી કાંઈ કોઈ એમની આત્મા અને કાંઈ અતૃપ્તિ કે એવું કંઈ રહેતું જ નથી, બરાબર. એટલે આ રીતના નાના મોટા ઉપાયો કરવા જોઈએ, બ્રહ્મભોજન કરાવવું જોઈએ, પિતૃઓની તૃપ્તિ માટે એમની કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો એ વસ્તુઓનું દાનપૂન કરવું જોઈએ, સફેદ ફૂલ અર્પણ કરવા જોઈએ, અને પિતૃઓને શાંતિ રાખવી જોઈએ ઘરમાં, બરાબર. અને પિતૃઓની કોઈ પણ વિધિ હોય એમાં જો ઘરની દરેક વ્યક્તિ મતલબ 4 ભાઈઓ હોય તો 4-4 ભાઈઓએ જો ભલે એનો ખર્ચ મામૂલી થતો હોય કે 400 રૂપિયાનો જ ખર્ચ હોય, તો 4 ભાઈઓએ 100-100 રૂપિયા કાઢી અને એ ખર્ચ ન કરે, કેમ કે પિતૃઓ બધાના છે, તો એનો જે ખર્ચો આવે બધા વેચી અને સમાન ભાગે કરે અને બધા સાથે મળીને પિતૃઓની વિધિ કરે તો પિતૃ વધારે ખુશ થશે. બસ આ જ નાની મોટી વાતો તમારી જોડે શેર કરવા આવી હતી. હવે રજા લઈશ. નમસ્કાર.